પેટ કરાય વેટ એ કહેવત કોઈ જ બાદ વધુ પ્રચલિત થતી જાય છે. લોકો પેટ્યું રડવા માટે ગુનાહિત કાવતરા રચવા પણ અચકાતા નથી. કોરોનાની મહામારી બાદ બેરોજગાર બનેલા નાસિકના 3 યુવાનોએ ઇનોવા ગાડી ભાડે કરી નાસિકના વાસદા નજીક આવેલા 20 ડોળિયા ગામે ચાલક પર ફાયરિંગ કરી ગાડી લઈ ફરાર થઈ જનાર 2 આરોપીઓને ક્રાઇમ બાજે ઝડપી લીધા છે. પેટનો કાડો પૂરવા માટે ગુનાની દુનિયામાં ડગલું માંડવા પણ આજના યુવાનો ખચકાતા નથી. જેમાં કોરોનાની મહામારીએ તો ગુનાખોરામાં વધારો કર્યો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના 20 ડોલિયા ગામે વાહન ચાલક યુવાન પર ફાયરિંગ કરી ઇનોવા ગાડી લઈ ફરાર થઈ જવાની ઘટના બની હતી, જેમાં નવસારી જિલ્લા પોલીસ વડા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં નાસિકના વાહન ચાલક એવા જય સોમનાથ ડગલેને 4 ઇસમોએ કાવતરૂરથી અમદાવાદ પોતાના પરિવારને લેવા જવા માટે ઇનોવા ગાડી ભાડે કરીને નાસિકથી નીકળ્યા હતા. રસ્તામાં 20 ડોલિયા ગામે ચાલક પર ફાયરિંગ કરી ઇનોવા કાર લઈ ફરાર થઈ ગયા હતા. ઘાયલ યુવાનને વલસાડમાં સારવાર આપ્યા, નાસિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આરોપીઓ બેરોજગાર બન્યા હોવાના કારણે ગુજરાન ચલાવવા માટે ગાડીઓ ચોરીને વેચી મારતા હતા અથવા તો પોતે ભાડેથી ફેરવતા હતા. બેરોજગાર બનેલા યુવાનોએ કાવતરું રચી મોબાઈલ સર્વેલન્સમાં ન પકડાય તેની પણ કાળજી રાખી હતી, જેમાં વર્ધીથી ચોરેલા મોબાઈલના આધારે સંપર્કમાં રહેતા અને ગાડી નાસિકના વિવિધ વિસ્તારોમાં ભાડેથી ફેરવતા હતા. આરોપીઓએ ઘટનાને અંજામ આપવા માટે શેરડીથી દેશી તમંચો ખરીદી મુંબઈથી શૂટર પણ હાયર કર્યો હતો. આરોપીઓ 20 જેટલા ગુનામાં વોન્ટેડ પણ છે. મુખ્ય આરોપી સાગર ડગલે 20 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. મહારાષ્ટ્ર પોલીસે સહકાર આપતા ગુનાના આરોપીઓની ધરપકડ કરી છે અને 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. વાંસદા ખાતે 15 નવના રોજ સવારમાં એક ફાયરિંગ અને ઇનોવા રૂટનો બનાવ બનેલો હતો, જેમાં ભોગ બનનાર જય સોમનાથ ડગલેની કાર ઇનોવા કાર લઈ જવામાં આવેલી હતી. આ અનુસંધાનમાં વાંસદા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ અને IPC અંતર્ગત ગુનો નોંધવામાં આવેલો હતો. આ ગુનો ફાયરિંગ તેમજ આંતરરાજ્ય સંકળાયેલ હોવાથી અમે આ તપાસમાં અમારા IGP સાહેબ પણ સતત માર્ગદર્શન અને સૂચનાઓ આ તપાસમાં આપી રહેલા હતા, જે અંગે અમે અમારી નવસારી LCB ટીમના એક PSI KH કુવાર અને તેમની સાથેના માણસોને નાસિક અને વર્ધા ખાતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના તમામ પાસાઓ આવરીને એ અંગે એમને ત્યાં મોકલવામાં આવેલા હતા, અને જેના આધારે અમોને આ તપાસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેનું નામ છે સાગર સુભાષ ઓસવાળ અને કરણ પ્રકાશ ધુંગે. આ બનાવમાં વપરાવવામાં આવેલ વેપન પણ રિકવર કરવામાં આવેલ છે, અને આ જે બનાવ બન્યો એનો મુખ્ય હેતુ ગાડી ભાડે કરી અને એને પછી ભાડે કરી લૂંટી અને એને અન્ય પ્રવૃત્તિમાં વાપરવા માટેનો આખો મોટિવ હતો. અને આ તપાસમાં અમને અન્ય મહારાષ્ટ્રની પોલીસનો પણ સારો સહકાર મળ્યો છે, અને અમારા LCB ટીમે મહારાષ્ટ્રમાં જઈ અને ખૂબ જ સરસ, ખૂબ જ ટૂંકા સમયગાળામાં, માત્ર 7 દિવસના સમયગાળામાં આ બનાવને જે છે એના આરોપીઓને શોધીને પકડી પાડે છે. આરોપીઓ અંદાજિત કેટલી ચોરીઓ કરી છે એ અંગેની તપાસ હાલમાં ચાલુમાં છે, કે એ લોકોએ ભૂતકાળમાં આ વિસ્તારમાં કે અન્ય વિસ્તારમાં આ એમોથી કયા ગુનાઓ કરેલા છે. બીજા કોઈ આરોપી ખરા છે? આ ગુનામાં એક આદિત્ય કરીને જે આરોપી છે, આદિત્ય, એને હજી પકડવાનો બાકીમાં છે અને એની આજ તજવીજ ચાલુમાં છે. એ અંગે ત્યાં સ્થાનિક પોલીસ સાથે પણ સંકલનમાં છે. સર, ભોગ બનનારની સ્થિતિ હાલ કેવી છે? ભોગ બનનાર હાલ એનું ઓપરેશન કરવામાં આવેલ છે, નાસિક ખાતે સારવાર લઈ રહ્યો છે અને એ સ્થિતિ થોડાક દિવસોમાં સામાન્ય થઈ જશે. આદિત્યની ભૂમિકા શું ગુનામાં? આદિત્ય જે છે એ ત્યાંનો મહારાષ્ટ્રનો લગભગ 20થી વધુ ગુનામાં સંકળાયેલો છે, ચોરી અને લૂંટમાં એ રીતના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઓકે.